भादरवा शुद्ध एकादशी एटले आम तो पवित्र एकादशी कहेवामां आवे छे। आज भगवान वैष्णव संप्रदाय में भगवान ठाकुर जी ने पवित्र अर्पण करवामां आवे छे। ये अपनी एक वैष्णव परंपरा नी परंपरा रही है। पवित्र एकादशी नो अर्थ छे के सर्व बाजू थी आपणे पवित्र रहिए, तन थी, मन थी, विचार थी, वाणी थी, व्यवहार थी, जीवन थी पवित्र रहेवू। अने आ पवित्र जे इंद्रियो छे ए भगवान ने अर्पण करी एटले नाम एकादशी छे। एकादशी नो एक अर्थ एवो पण छे एक दिशा तरफ चालू, जे दिशा नाम छे आध्यात्मिक दिशा, आत्माने एक दिशा, एक जीव थी शिव सुधीने एक दिशा, दिशा तरफ प्रयाण करू ए नाम एकादशी छे। एक बीजो अर्थ छे अग्यार रस, जे अग्यार प्रकारना रस छे एनो त्याग करी અને એક જ રસ છે જેનું નામ છે બ્રહ્મરસ, પરમાત્મા રસ, આત્મચિંતનનો રસ, એ તરફ જીવની રૂચિ થાય, બધા જ રસમાંથી એ નિવૃત્તિ લે અને ઈશ્વર તરફનો જે બ્રહ્મરસ છે એ બ્રહ્મરસમાં એની પુષ્ટિ થાય, એના માર્ગે માથે થઈને એકાદશીનું વ્રત આપણે ત્યાં કરવામાં આવે છે। પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન, આ અગિયારને અગિયારને વશ કરી અને ઈશ્વર ચિંતનમાં એને મસ્ત રાખવા, આ તમામ ઇન્દ્રિયોને ઈશ્વર તરફ બાહ્ય વૃત્તિથી સંકેલી અને અંતર્વિમુખ કરવી અને ઈશ્વર આધીન થઈને ઈશ્વરનું સતત સ્મરણ ચિંતન કરવું, આનું નામ છે એકાદશી। આ નામ છે અગિયાર રસ અને આ અગિયારે અગિયાર ઉપર કંટ્રોલ કરી અને આ મનને પવિત્ર કરી અને ઈશ્વરને અર્પણ કરવું, એનું નામ છે પવિત્ર એકાદશી। એક અર્થ પરિવર્તન એકાદશી પણ કહેવામાં આવે છે। તો સંસાર જ પરિવર્તનશીલ છે, અહીં કોઈ પણ કાંઈ થાય છે નહીં, આખું જગત પરિવર્તનશીલ છે, અહીં કોઈ સ્થિર છે જ નહીં અને હર હંમેશે સેકન્ડે પલે મિનિટે કલાકે દિવસે આ બધું પરિવર્તન થઈ રહ્યું છે। એ પરિવર્તન આપ જોઈ રહ્યા છો, પછી આંતરિક પરિવર્તન હોય, વ્યવહારિક પરિવર્તન હોય કે ભૌગોલિક પરિવર્તન હોય, પરિવર્તન એ સંસારનો નિયમ છે એ આપ જોઈ રહ્યા છો। એટલે પરિવર્તન એકાદશી પણ છે, આપણા જીવનમાં પણ કંઈક પરિવર્તન આપણે આપણે ભોગવાદમાંથી છૂટી અને પ્રભુવાદ તરફ જઈએ, આ ભૌતિક સંસારમાંથી છૂટી અને આધ્યાત્મિક સંસાર તરફ જઈએ, આપણી બાહ્ય દોટમાંથી આપણે આંતરિક દોટ તરફ જઈએ, આ બાહ્ય દોટમાંથી આપણી ભીતરની દોટ તરફ જઈએ અને આધ્યાત્મિક ઉન્નતિ કરીએ, એ આજના પવિત્ર દિવસે તો જ ભગવાન ઠાકોરજીને, કૃષ્ણને કે ભગવાન વિષ્ણુને આપણે પ્રેય લાગશું। એટલે આજના એકાદશીને દિવસે આપણે પણ તન મનથી પવિત્ર થઈએ અને ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત થઈએ, એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના થતી। જય ગિરનારી। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।